चलो हवे चेप्टर नंबर 5 એટલે કે ભાગીદારીના પ્રવેશનો આપણે સૌપ્રથમ નવા નફા નુકસાનનું પ્રમાણ કેવી રીતે શોધવું અને ત્યાગનું પ્રમાણ કેવી રીતે શોધવું એ શીખીશું તો એના માટે સૌપ્રથમ ઉદાહરણ નંબર 1 કરીશું આપણે ઉદાહરણ નંબર કયો 1 ઉદાહરણ નંબર 1 માં શું આપેલું છે જુઓ A અને B એક પેઢીના ભાગીદારો છે 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વેચી લેતા ભાગીદારો છે અહીંયા જુઓ કેટલા ભાગીદારો દાખલામાં આપેલા છે A અને B કયા પ્રમાણમાં નફો નુકસાન વેચે છે 3:2 એટલે આ બેની જૂના ભાગીદારો પોતાની રીતે ધંધો ચલાવે જ છે આગળ પછી કીધું છે C ને નફામાં એક ચતુર્થાંશ ભાગ આપવાની શરતે પરવેશ આપ્યો નફા નુકસાનના નવા પ્રમાણની ગણતરી કરો તો C ને धारो के पेढ़ी नो नफो 100 रूपया थयो होय धारो के पेढ़ी नो नफो केटलो होय 100 रूपया होय केटला रूपया होय ओके हवे आपणे नवा भागीदार ने कोने भाग आप्यो छे तो सी नो नफो कितलो कहेवाय नी अंदर थी 1/4 કીધો છે ને કેટલો કીધો છે એટલે કે 100 ના કેટલા કહેવાય 1/4 એટલે કેટલા રૂપિયા આવે 25 રૂપિયા સી ને મળે બાકીના કોને મળે તો બાકીનો નફો જોઈએ આપણે પહેલા બાકીનો નફો ધંધાની અંદર કુલ 100 રૂપિયા નફો થયો એની અંદર થી 25 રૂપિયા કોણ લઈ ગયો સી હવે કેટલા વધ્યા 75 આ 75 કોને મળે એ અને બી ને મળે કોને મળે ઓકે હવે આપણે એની અંદરથી કોનો નફો શોધવાનો એ નો તો એ અને બી ને કેટલા રૂપિયા નફો મળશે 75 એ અને બી નું પ્રમાણ કેટલું આવેલું 5 એટલે ગુણ્યા 3 ભાગ્યા 5 તો કેટલા રૂપિયા 15 × 5 = 75 એટલે તરી 45 તો એ ને કેટલા રૂપિયા મળે 45 તો બી ને કેટલો નફો મળે તો બી નો નફો બરાબર શું થાય 75 × 2 / 3 એટલે કેટલા આવે 30 સી ને કેટલા રૂપિયા નફો મળે 25 રૂપિયા એને કેટલો મળ્યો 40 અને બી ને કેટલો મળ્યો 20 તો આનો તમે પ્રમાણ નીકાળી શકો જુઓ એ નો 45 રૂપિયા નફો જેમ આનો 30 અને આનો કેટલા રૂપિયા એ ને 45 રૂપિયા નફો મળે છે બી ને 30 રૂપિયા અને સી ને 25 હા આપણે પ્રમાણમાં લખી દીધા અને પ્રમાણનો નિયમ શું છે કે જેટલું નાનું થતું એટલું કરવાનું તો આને આપણે બધાને 5 વડે ભાગી શકીએ છીએ 9 5 धारो के पेढ़ी नो नफो 100 छे ए तमे गमे ते रकम धारी सको छो एवो कोई नियम जो 100 नी जग्याए 200 धारो तो पण जवाब 9/6/5 ज आवे સોની જગ્યાએ 800 ધારો તો પણ 9/6 કેટલો આવે 5000 એની અંદર કોઈ ફેર પડે નહીં પરંતુ આપણે જ્યારે પરીક્ષાની અંદર અથવા દાખલાની જવાબ લાવવો હોય ત્યારે 100 અને 200 ધારવામાં આવશે નહીં એના માટે તમારે ધારો કે પેઢીનો નફો રૂપિયો 1 છે કેટલા રૂપિયા નફો ધારવાનો 1 રૂપિયો જ ધારવાનો કેટલા રૂપિયા રૂપિયો 1 ઓકે માટે સી ને મળતો નફો પહેલા કોનો શોધવાનો સી ને મળતો નફો તો 1 રૂપિયો નફો છે એની અંદરથી સી ને કેટલો મળશે 0.5 એટલે 1/4 કેટલા રહેશે 1/4 ઓકે હવે સી ને જે મળી ગયો કુલ નફામાંથી સી નો નફો માઈનસ કરી દઈશું તો જે બાકી નફો હશે કોને મળશે બી ને અને બી ને તો અહીંયા લખીશું બાકીનો નફો બરાબર બાકીનો નફો બરાબર કુલ નફો 1 રૂપિયા હતો એની અંદરથી આપણે 1/4 એટલે 1/4 ને આપી દીધો તો હવે અહીંયા માઈનસ કરવો તો લસા કેટલો રહેશે 4 1 અને 4 નો લસા કેટલો થાય 4 હવે આની આને જોડે 4 ને 4 વડે ગુણવા પડે આને તો નીચે 4 વડે તો ઉપર ભી 4 માઈનસ 1 એટલે કેટલો બાકીનો નફો કેટલો મળે 4 કેટલો મળે બાકીનો નફો 3/4 હવે આ નફો આપણે 3/4 જે છે એ કોની વચ્ચે વેચવાનો છે3/4 ભાગ્યા
बी नो नफो बराबर कौन नफो बी नो तो त्रण भाग्या चार बी नो भाग कितना बे भाग्या तो त्रण दू पांचो व्हाट इट एवरीवन एक कयो भाग के आए ऊपर आ रहे हो एक रुपए डायरेक्ट बाकी हां एक भाग्या एक बाकी नो नफो एक माइनस एक भाग्या चार कुल नफो कितना होतो एक एनी अंदर थी सी ने कितना आप दीदो एक तो बाकी नो नफो कितना होदे एक माइनस एक भाग्या चार जेवी रीते आपने धारे तो कितना पेढ़ी नो नफो 100 रुपया आतो सी ने 25 रुपया मळता था तो 100 माइनस 25 करे तो बाकी नो नफो एवी रीते अहीं एक माइनस एक भाग्या चार एटले कितना आवे 3 भाग्या चार तो ए नो नफो अने बी नो नफो मळे गयो હવે એ બી સી નું પ્રમાણ એ બી અને સી એનું પ્રમાણ કેટલું આવ્યું 9 ભાગ્યા 20 જેમ બી નું કેટલું આવ્યું 6 ભાગ્યા 20 સી નું કેટલું છે 1 ભાગ્યા 4 ઓકે હવે નિયમ નું શું છે પ્રમાણ નો નિયમ ભાગાકાર માં બધી જ રકમ કેવી હોવી જોઈએ અહીંયા ભાગાકાર માં 20 છે અહીંયા 20 છે તો અહીંયા બી કેટલા હોવા જોઈએ તો આને 20 લાવવા માટે આપણે કેટલા વડે ગુણવા પડશે 5 છેદ અને અંશ ને બંને ને ગુણવા પડે તો સરખો કહેવાય તો અહીંયા 9 ભાગ્યા 20 ના 9 જેમ 6 અને 1 50 5 એટલે કયો થયો 9 9 જેમ 6 જેમ 5 હજી તમારે વ્યવસ્થિત રીતે સાચો છે ખોટો ચેક કરવું હોય તો 9 6 9 6 કેટલા થાય 15 ને 5 20 ભાગાકારમાં બી કેટલા છે આનો સરવાળો જે હોય એ જ ભાગાકારમાં હોવો જોઈએ તો તમારો જવાબ સાચો અધરવાઇઝ ખોટો ક્લિયર આની અંદર કોઈને કે ડાઉટ હોય તો બોલો છે કોઈ ડાઉટ ઓકે ઉદાહરણ નંબર 2 ની અંદર આપણને એવું શું આપેલું છે જુઓ ઉદાહરણ નંબર 2 ઉદાહરણ નંબર 2 ની અંદર આપેલું છે કે a અને b એક બિંદુના 2 જેમ 1 ના પ્રમાણમાં નવો નવો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે કોણ કોણ ભાગીદારો છે પહેલા a અને b કયા પ્રમાણમાં 2 જેમ 1 1 જેમ 1 કે 2 જેમ 1 2 જેમ 1 એટલે એમનું જૂનું પ્રમાણ કેટલું થયું 2 જેમ 1 નું પ્રમાણ કયું થયું જૂનું પ્રમાણ આગળ દાખલામાં શું કીધું છે જોઈ લો સી ને નફામાં 1/5 ભાગ આપવાની શરતે દાખલ કર્યો સી ને નફામાં કેટલો ભાગ આપવાનો છે 1/5 ઓકે તો એ અને બી નો આપણે શું શોધવાનું છે નફા નુકસાન નો નવો પ્રમાણ તો જે આ રીતે દાખલો કર્યો છે એ જ રીતે કરવાનું છે સી ને નફામાં કેટલો ભાગ આપવાનો છે 1/5 ઓકે જે રીતે કર્યો એ જ રીતે ધારો કે બેડી નો કુલ નફો અથવા નફો રૂપિયા 1 છે માટે સી ને મળતો નફો બરાબર સી ને મળતો નફો બરાબર 1 ગુણ્યા 1/5 બરાબર 1/5 પછી એ લખીશું બાકી નો નફો બરાબર તો કુલ નફો બેડી નો 1 રૂપિયો માઇનસ એની અંદર થી 1/5 સી લઈ ગયો આ બને લસા 5 આવ્યો અને 5 વડે પણ માઈનસ 1 એટલે બાકી નો નફો કેટલો હોય 4/5 ઓકે હવે a નો નફો બરાબર a નો નફો બરાબર શું થાય બાકી નો નફો ગુણ્યા જૂનું પ્રમાણ બાકી નો નફો ગુણ્યા જૂનો ભાગ બાકી નો નફો ગુણ્યા જૂનો ભાગ તો બાકી નો નફો કેટલો 4/5 એનો જૂનો ભાગ કેટલો 2/3 તો 4 2 8 નીચે 5 3 15 ઓકે b નો નફો બરાબર 4 b નો નફો બરાબર 4/5 ગુણ્યા 1/4 એટલે 4/10 હવે શું લખીશું આપણે a b અને c નો નવો નફો નુકસાન નું પ્રમાણ હે ને તો a નો જવાબ કેટલો આવ્યો 8/15 b નો જવાબ કેટલો આવ્યો 4/15 અને સી નો 1/5 એ બાકી નો નફો છે ઓકે અહીંયા ભાગાકારમાં 15 અહીંયા ભાગાકારમાં 15 તો અહીંયા ભાગાકારમાં 15 લાવવા માટે 6 ને 8 થી કેટલા વડે ગુણવા પડશે 8 ના 4 ના 4 અને 1 તરી 8 ને 4 12 8 ને 3 15 ભાગાકારમાં બી કેટલા 15 આની અંદર કે ડાઉટ બીજી વસ્તુ હવે જુઓ બે શબ્દનો ઉપયોગ થાય પ્રમાણ અને ભાગ હે ને પ્રમાણ અને ભાગની વચ્ચે તફાવત શું છે પ્રમાણ જુઓ અહીંયા આપણને a b નું શું આપેલું છે પ્રમાણ આપેલું છે કયું પ્રમાણ છે 2 જેમ 1 અને જો આનો ભાગ કેવો હોય તો a નો ભાગ કેટલો કહેવાય 2 અને b નો ભાગ 1/3 તો આ જે જેમમાં આપેલું હોય એ પ્રમાણ કહેવાય અને જે આવી રીતે આપણે લખીએ છીએ તો a નો ભાગ 2/3 અને b નો ભાગ 1/3 તો પ્રમાણ અને ભાગની બંને સેમ નથી બંને અલગ અલગ વસ્તુ છે
ખબર પડી કે ન પડી? પ્રમાણ એટલે જે આપણને કોની અંદર આપેલા હોય, જેમની અંદર આપેલા હોય, અને ભાગ એટલે જે ભાગાકારની અંદર અંશ અને છેદ આપેલા હોય તે. હવે આપણે ઉદાહરણ નંબર 3, કયું ઉદાહરણ? 3. ઉદાહરણ નંબર 3 ની અંદર આપણને દાખલામાં શું આપેલું છે જોઈ લો કે A અને B 4:3 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. કોણ કોણ? A અને B 2 પ્રમાણમાં 4:3. A અને B 4:3 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. C ને 1/7 ભાગે પેઢીમાં નવા ભાગીદાર તરીકે દાખલ કરવામાં આવે છે. તો C ને નફામાં કેટલો ભાગ આપવાનો છે? 1/7. નફાનો ભાગ એટલો કેટલો થશે? 1/7. હવે ટોટલ C ને કેટલો ભાગ આપવાનો છે? 1/7. એની અંદરથી C 2/21, C એ 2/21 કોની પાસેથી? A પાસેથી. અને બીજું કેટલું કીધું છે? 1/21. 1/21 B પાસેથી મેળવશે. તો અહીંયા દાખલાની અંદર આપણને A અને B નું ત્યાગ આપી દીધું. એનો મતલબ શું થયો? C એ જોડથી કેટલા લેશે? 2/21. 2/21 ભાગ છે, પ્રમાણ નથી. અને આ B પાસેથી કેટલા લેશે? 1/21. એનો મતલબ શું થયો? A અને B પાસેથી તો જાય છે. કોની જોડે જાય છે? C જોડે. C જોડે. કોની જોડે જાય છે? A ની જોડેથી અને B ની જોડેથી C જોડે જાય છે. A અને B માટે ત્યાગ કહેવાય કે લાભ કહેવાય? ત્યાગ. ત્યાગ કહેવાય. A અને B માટે શું કહેવાય? ત્યાગ. ઓકે, ફરી બીજું દસ્તું. C ને આપણે નફામાં કેટલો ભાગ આપવાનો? 1/7. 1/7 માંથી C ને A કેટલો આપશે? 2/2. અને B કેટલો આપશે? 1/2. આ બંનેનો સરવાળો કરો એટલે 1/7 જ આવશે. 1/2. હે ને? જેવી રીતે જુઓ, C A પાસેથી 2/21 વત્તા 1/21. તો અહીંયા લસા લેવાની તો જરૂર નથી. એનો મતલબ આપણને જૂના ભાગીદાર નો ત્યાગ આપેલો છે. શું આપેલો છે? ઓકે, કોનો જવાબ આપેલો? ત્યાગ. હવે ત્યાગ નું સૂત્ર તમે આગળના ચેપ્ટર માં 4th ચેપ્ટર માં ભણી ગયા. શું આવે? જૂનો ભાગ માઇનસ નવો ભાગ. હવે દાખલાની અંદર જુઓ, જૂનો ભાગ બી આપેલો છે. શું આપેલો છે? જૂનો ભાગ. બીજું બી એ અને બી નું શું આપેલો છે? નવો ભાગ. નવો ભાગ નથી. એ નું શું છે? ત્યાગ. એ નો ત્યાગ કેટલો? 2/21. અને બી નો ત્યાગ કેટલો? 1/21. 1/21 હે ને? ને એ અને બી નો આપણને આ કયો પ્રમાણ આપેલો છે? જૂનો. અહીંયા દાખલામાં જૂનો પ્રમાણ બી આપેલો છે, ત્યાગનો ભાગ આપેલો છે, એના પરથી આપણે નવું પ્રમાણ શોધવાનું છે. તો આપણે ત્યાગનું સૂત્ર શું હતું? તો કે ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. હવે આપણે શોધવાનું શું છે? નવો ભાગ. તો નવા ભાગને કરતા બનાવીશું એટલે આગળ લઈશું. તો નવો ભાગ બરાબર જૂનો ભાગ માઇનસ ત્યાગ આ બાજુ આવશે. તો આ એક સૂત્ર બની જશે તમારું. નવો ભાગ બરાબર જૂનો ભાગ માઇનસ ત્યાગ. તો એ નો નવો ભાગ કોનો? એ નો નવો ભાગ બરાબર એ નો જૂનો ભાગ કેટલો? 4/7. એ નો જૂનો ભાગ કેટલો? 4/7. અને એનો ત્યાગ કેટલો? 2/21. આનો લસા કેટલો આવશે? 21. 7 ને કેટલા વડે ગુણવા પડે? 3 વડે. નીચે 3 વડે તો ઉપર બી 4 કરી 12. તો 10/7 શું થશે? 21. ઓકે, બીજો બી નો નવો ભાગ કોનો? બી નો નવો ભાગ બરાબર જૂનો ભાગ કેટલો? એનો 3/7. એનો ત્યાગ કેટલો? 1/21. 1/21 બંને લસા કેટલો આવશે? 21. 7 ને કેટલા વડે ગુણવા પડે? 3. નીચે 3 તો ઉપર બી 9. 3 કરી 9 માઈનસ 1 8/21. હવે સી નો નવો ભાગ કોનો? સી નો. અને સી નો નવો ભાગ તો આપણને આપેલો છે કેટલા ભાગ? 1/7. આપણો નિયમ શું કહે છે? નવો ભાગ નવો ભાગ નવો ભાગ ભાગાકારમાં 21 21. તો અહીંયા બી ભાગાકારમાં કેટલા હોય? 7. તો કેટલા વડે ગુણીશું આને? 3 વડે. એટલે કેટલો જવાબ આવશે? 3/21. તો નવું પ્રમાણ બરાબર 10:8:3 10:8:3 10 ને 8 18 18 ને 3 21. અને ભાગાકારમાં આપી કેટલા છે?